હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, આજે આપણે જોઈશું ચેપ્ટર 8ની સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી, ઉપગ્રહો. ઉપગ્રહો કેટલા પ્રકારના હોય? બહુ કોમન સવાલ છે, વર્ષોથી પૂછે છે. બે કુદરતી, ચંદ્ર કૃત્રિમ, બહુ બધા નામ છે. ઓકે, તો એમાં આપણે ખાસ આજે જોઈશું બે પ્રકાર. એક તો ભૂસ્થિર ઉપગ્રહ, કોને કહેવાય? અને બીજું ધ્રુવીય ઉપગ્રહ, કોને કહેવાય? તો સૌથી પહેલા ભૂસ્થિર ઉપગ્રહ જોઈએ કે કોણ છે ભૂસ્થિર ઉપગ્રહ અને શું છે ભૂસ્થિર ઉપગ્રહની માહિતી. તો ભૂસ્થિર ઉપગ્રહ એટલે એવો ઉપગ્રહ કે જે પૃથ્વીની સાથે સાથે જ ફરે. પૃથ્વી એક ચક્કર મારે ત્યારે એ પણ એક ચક્કર મારે. તો પૃથ્વીની સપાટીથી ૩૫,૮૦૦ કિલોમીટર દૂર હોય છે. આ ઉપગ્રહો પૃથ્વીની સાથે સાથે ફરે, એટલે કે તેમનો પણ આવર્તકાળ ૨૪ કલાક છે. ઓકે, આ ઉપગ્રહો પૃથ્વીની સાથે સાથે ફરતા હોવાથી પૃથ્વી પરથી જોતા સ્થિર લાગે છે. પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય છે. આ ઉપગ્રહો ખાસ કરીને જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને ઇન્સેટ સિરીઝમાં જોવા મળે છે. એટલે કે આ જે ઉપગ્રહો છે તે સંચાર માટે અગત્યના છે, દૂર સંચાર માટે વાપરવામાં આવે છે. ઓકે, એ પછી આવે છે ધ્રુવીય ઉપગ્રહો. આ ઉપગ્રહની ખાસ વાત એ છે કે આ ઉપગ્રહનો આવર્તકાળ બહુ જ નાનો છે. માત્ર 100 મિનિટનો. તે ધ્રુવીય કે વિષુવવૃત્તીય ફરે છે. આ ઉપગ્રહો હવામાન, પર્યાવરણ અને જાસૂસી માટે કામમાં આવે છે. આપણે કોઈની કરાવવાની હોય ને તો એના ઘરની આજુબાજુ આ ઉપગ્રહ ગોઠવી દેવાનો, ધ્રુવીય, બધી ખબર પડી જાય અંદર માણસ શું કરે છે. ઓકે, તો આ ઉપગ્રહની ખાસ વાત એ છે કે તેનો આવર્તકાળ 100 મિનિટનો છે, કે દર 100 મિનિટના અંતે તે એક ચક્કર પૂરું કરે છે. એટલે પૃથ્વીની આજુબાજુ એક ચક્કર પૂરું કરે, પછી થોડોક આગળ જાય એક ચક્કર પૂરું કરે, થોડોક આગળ જાય, એટલે દર 100 મિનિટે આપણને અલગ અલગ પટ્ટીઓ જોવા મળે અને એના પરથી દર 100 મિનિટે વાતાવરણ કેવું બને છે એની પણ આપણને ખબર પડી જાય છે. આની ઊંચાઈ 500 થી 800 કિલોમીટર સુધી હોય છે. સુધી મુકેલ હોય છે. તો 500 થી 800 કિલોમીટરના વિસ્તારમાં જે પણ કોઈ માહિતી કે જે કોઈ પણ અપડેટ આવે છે તે આપણને મળે છે. હવે આ જે ઉપગ્રહો છે, હવે આપણી મેઇન થિયરી આવીએ કે તેનો આવર્તકાળ શોધો. તો
આપણને ખબર છે કે ઉપગ્રહ એ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ છે. ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ છે. ઓકે, અને એવું ધારીએ કે તે વર્તુળ આકાર ભ્રમણ કરે છે. પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઓકે, તો એના પર કેન્દ્ર ત્યાગી બળ એપ્સી લાગે. સોરી, એમ વી સ્ક્વેર બાય આર, વી ઝીરો લઈએ. ઓકે, હવે આ જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે તો પૃથ્વી એને પકડી રાખે છે, તો પૃથ્વી દ્વારા તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ એફજી છે. જીએમઈએમ બાય આરઈ પ્લસ એચ હોલ સ્ક્વેર. જો આ બંને બળો સમાન હોય તો જ એફસી બરાબર એફજી થાય, તો જ તે વ્યવસ્થિત ભ્રમણ કરી શકે. ઇઝ ઇક્વલ્સ ટુ કેન્સલ, એક એક કેન્સલ, વી ઝીરો સ્ક્વેર બરાબર જીએમઈ બાય આરઈ પ્લસ એચ. તો આ છે ઉપગ્રહનો કક્ષીય ઝડપ, ઉપગ્રહની કક્ષીય ઝડપ. ઓકે, પણ વી ઝીરો બરાબર શું થાય? તો વી ઝીરો બરાબર થાય ટુ પાઈ આર, આર એટલે આર ઈ પ્લસ એચ બાય ટી is equals to under root of GME by R plus H. થઈ ગયું. ટી ને કરતા બનાવો તો R plus H અહીંયા જાય, આર ઈ પ્લસ એચ રેસ ટુ વન બાય ટુ, અને જીએમઈ નીચે આવે રેસ ટુ વન બાય ટુ. તો બંને બાજુ વર્ગ કરતા તો થાય ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર પાઈ સ્ક્વેર
આરઈ પ્લસ એચ હોલ સ્ક્વેર આરઈ પ્લસ એચ ડિવાઇડેડ બાય જીએમઈ. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 pi સ્ક્વેર ડિવાઇડેડ બાય જીએમઈ આરઈ પ્લસ એચની 3 ઘાત. તો આ થયો કેપ્લરનો ત્રીજો નિયમ જે આપણે સાબિત કર્યો છે. અને હવે જો આનું વર્ગમૂળ કાઢીએ, 4 pi સ્ક્વેર બાય જીએમઈ આરઈ પ્લસ એચ રેસ ટુ 3/2. ઓકે, આરઈ પ્લસ એચ રેસ ટુ 3/2. તો આ છે તેના આવર્તકાળનું સૂત્ર. હવે એવું ઘણું બધું થાય છે કે ભાઈ એચ બહુ જ પૃથ્વીની સપાટી નજીક હોય તો આપણે આરી લઈએ, આરી ડેસ ટુ ક્યુબ, તો એ બધા સમીકરણો છે. તો એ પહેલાં ફટાફટ ચલો આટલું લખી રાખો. ચલો હવે આપણે જોઈએ કે જો પૃથ્વીની સપાટીની તદ્દન નજીક એના માટે એચ બરાબર 0 લો. ટી ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 4 pi સ્ક્વેર બાય જીએમઈ આરઈ પ્લસ એચ નો ક્યુબ. મેં શું કર્યું, આનું વર્ગમૂળ લીધું આખું. ઓકે, આરઈ પ્લસ એચ નો ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 4 pi સ્ક્વેર જીએમઈ આરઈ ક્યુબ. 4 pi સ્ક્વેરને બહાર કાઢ લો, 2 pi આરઈ સ્ક્વેર ઇન્ટુ આરઈ ડિવાઇડેડ બાય જીએમઈ. તો જીએમઈ બાય આરઈ સ્ક્વેર એટલે સ્મોલ જીઈ. ટી ઇક્વલ્સ ટુ 2 pi અંડર રૂટ આરઈ બાય જીઈ. આ એક સૂત્ર પણ બને છે જો તમારી પાસે જીની કિંમત હોય તો, તે ઊંચાઈએ. હવે આપણે જોઈએ ઉર્જા. તો આપણો જે ઉપગ્રહ છે તે ક્યાં છે, પૃથ્વીના ક્ષેત્રમાં. તો પૃથ્વીના ક્ષેત્રમાં હોવાથી તેની કુલ ઉર્જા E1 બરાબર K1 પ્લસ U1. K1 તરીકે આવે છે હાફ એમ તેનો વેગ V0 સ્ક્વેર GMEM ડિવાઇડેડ બાય આરઈ પ્લસ એચ. V0 સ્ક્વેર આપણે અહીંથી લઈ લઈએ, તો GMEM બાય 2 times આરઈ પ્લસ એચ માઇનસ GMEM બાય આરઈ પ્લસ એચ. આનો લસા લઈને બાદ બાકી લખો તો થાય GMEM બાય 2 times આરઈ પ્લસ એચ. તો આ થાય છે ઉપગ્રહની કુલ ઉર્જા. આટલી ઉર્જા આપતા ઉપગ્રહ પૃથ્વીના ક્ષેત્રમાંથી કાયમ માટે
છટકી જાય છે, પૃથ્વીના ક્ષેત્રમાંથી કાયમ માટે છટકી જાય છે જ્યારે તમે આટલી ઊર્જા એને આપો છો ત્યારે. કયા સ્વરૂપે આપવાની? ગતિ ઊર્જા સ્વરૂપે, ધન લઈને. તો આ ઊર્જાને કહેવાય છે, તો આમ ઉપગ્રહની જે બંધન ઊર્જા છે તે બંધન ઊર્જા આનું ધન મૂલ્ય એમ. ટ્વાઇસ આર ઈ પ્લસ એચ. તો આને કહેવાય છે ઉપગ્રહની કુલ ઊર્જા. તો આ હતી તમારી થિયરી ઉપગ્રહ વિશેની, જેમાં આપણે ભૂસ્થિર ઉપગ્રહ, ધ્રુવીય ઉપગ્રહ, ઉપગ્રહની કક્ષીય વેગ, ઉપગ્રહનો આવર્તકાળ અને ઉપગ્રહની ઊર્જા અને એની બંધન ઊર્જા વિશેની માહિતી જોઈ. તો અહીંયા તમારો વિડીયો પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.